subscribe now and press the bell icon. Never miss an update. મિત્રો, અગાઉ આપણે સમૃદ્ધતાના ગુણધર્મની ચર્ચા કરી. હવે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા માટે ક્રમના ગુણધર્મની પણ ચર્ચા કરીએ. કયા ક્રમનો ગુણધર્મ સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારની ક્રિયા વિશે એનું પાલન થાય છે કે નહીં એ પણ જોઈ લઈએ. પ્રથમ છે પ્રાકૃતિક સંખ્યા. કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યા એનો સરવાળો કરીએ, 2 વત્તા 3. હવે એનો ક્રમ બદલીએ, 3 વત્તા 2. બંનેનું પરિણામ તમે જોશો તો એક સરખું જ મળે છે, 5 = 5. તો એનો મતલબ સરવાળાની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. આ રીતે આપણે બાદબાકી માટે જોઈએ, 2 - 3 - -1. ક્રમ બદલીએ સંખ્યાનો, 3 - 2 = 1. મિત્રો, તમે જોઈ શકશો કે અહીંયા આવે છે -1, અહીંયા આવે છે +1. શું આ બંને સંખ્યા સમાન નથી? એટલે કે ક્રમના નિયમનું અહીંયા પાલન થતું નથી. માટે બાદબાકી માટે પ્રાકૃતિક સંખ્યામાં ક્રમનો ગુણધર્મ પડાતો નથી. બિલકુલ આ જ રીતે ગુણાકારમાં જોઈએ, 2 × 3 = 3 × 2 થાય છે કે કેમ? તો 2 * 3 = 6 અને 3 * 2 = 6 બંનેનું મૂલ્ય સમાન આવે છે. પરિણામે પ્રાકૃતિક સંખ્યા માટે ગુણાકારની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ પડાય છે. મિત્રો, હવે જોઈએ આપણે ભાગાકાર, કે 2 / 3 અને 3 / 2. ભાગાકારની વાત કરીએ તો શું 2/3 અને 3/4 સમાન કહેવાય? ના, આ સમાન કહી શકાય નહીં. પરિણામે પ્રાકૃતિક સંખ્યા માટે ભાગાકારની ક્રિયા વિશે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. આ જ રીતે પૂર્ણ સંખ્યામાં જોઈએ. કોઈ પણ 2 પૂર્ણ સંખ્યા એનો સરવાળો કરીએ, વળી પાછો સંખ્યાનો ક્રમ બદલીએ તો એમાં ક્રમના ગુણધર્મનું પાલન થશે. બાદબાકી માટે અહીંયા પાલન થશે નહીં. ગુણાકાર માટે પાલન થશે પણ ભાગાકારની ક્રિયા વિશે પાલન થશે નહીં. તો મિત્ર, પૂર્ણ સંખ્યા એના માટે સરવાળાની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ પડાય છે, બરોબર. પૂર્ણ સંખ્યા એમાં બાદબાકી માટે ક્રમનો ગુણધર્મ પડાતો નથી. ગુણાકાર વિશે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે અને ભાગાકાર વિશે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. બિલકુલ આ જ રીતે પૂર્ણાંક સંખ્યાને અનુસરીએ તેમાં સરવાળા વિશે પૂર્ણાંક સંખ્યા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, બાદબાકી માટે પાલન થતું નથી, ગુણાકાર માટે પાલન થાય છે અને ભાગાકાર માટે આ ગુણધર્મનું પાલન થતું નથી. આ જ રીતે સમય સંખ્યા લઈએ. કોઈ પણ 2 સમય સંખ્યા લઈએ, એનો ક્રમ બદલીએ, તેમાં સરવાળાની ક્રિયા હોય તો અચૂક રીતે ક્રમનો ગુણધર્મનું પાલન થાય છે. પરંતુ બાદબાકીની જો ક્રિયા હોય તો પછી ક્રમના ગુણધર્મનું અહીંયા પાલન થતું નથી. ગુણાકારની ક્રિયા હોય તો કોઈ પણ 2 સમય સંખ્યા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. પરંતુ જો ભાગાકારની ક્રિયા હોય તો 2 સમય સંખ્યા માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. મિત્રો, હવે આપણે સમજીએ જૂથનો ગુણધર્મ.
संख्या माटे जूथनो गुणधर्म जे संख्याओ आपणे जोयेली छे प्राकृतिक संख्या पूर्ण संख्या पूर्णांक संख्या अने समय संख्या आ चारे चार संख्याओ सरवाळो बादबाकी गुणाकार अने भागाकार नी क्रिया माटे जूथना गुणधर्मनु पालन करे छे के नहीं त्यानी आपणे चर्चा लईए। प्रथम लईए आपणे प्राकृतिक संख्या। मित्रों जूथ एनो गुणधर्म जोईए ए पहला एक नानू अमथू जूथना सूत्रनु आपणे अवलोकन करी लईए। सरवाळा माटे जूथनु सूत्र ए वत्ता कौंसमां बी वत्ता सी बराबर ए वत्ता बी कौंस पूरो वत्ता सी। प्रथम चेक करिए प्राकृतिक संख्या माटे कोई पण त्रण प्राकृतिक संख्या आ एक वत्ता बे वत्ता त्रण जोईए के आ बन्ने संख्याओनो सरवाळो जूथना गुणधर्मनु पालन करे छे के केम तो अहींया एक वत्ता बे वत्ता त्रण सादुरूप आपीए मित्रो तो एक वत्ता त्रण वत्ता बे एटले पांच अहींया एक वत्ता बे एटले त्रण वत्ता त्रण एटले छ थाय अहींया पांच वत्ता एक एटले छ। तो बराबर ध्यान थी जुओ प्राकृतिक संख्याओ माटे कोई पण त्रण प्राकृतिक संख्याओ माटे सरवाळानी क्रिया माटे जूथना गुणधर्मनु पालन थई रह्यु छे कारण के बन्ने परिणाम समान छे तो अहींया सरवाळा विषयनु पालन थाय। मित्रों आ रीते बादबाकी माटे जोई लईए एक ओछा बे ओछा त्रण बराबर एक ओछा बे ओछा त्रण थाय छे के नहीं चेक करिए। एक ओछा बे माथी त्रण जाए ओछा एक एक माथी बे जाए तो ओछा एक ओछा त्रण परिणाम जोईए तो एक ओछा ओछा वत्ता एक बराबर आ बाजू आवे छे ओछा एक ओछा त्रण एक वत्ता एक बराबर आवे बे अहींया परिणाम मळे छे माइनस चार तो शुं आ बन्ने समान छे ना बन्ने परिणाम समान नथी। परिणामे प्राकृतिक संख्या माटे बादबाकी माटे जूथना गुणधर्मनु पालन थतुं नथी। आगळ वधीए कोई पण त्रण संख्याओ एक गुणिया कौंसमां बे गुणिया त्रण बराबर एक गुणिया बे गुणिया त्रण परिणाम चेक करिए मित्रों एक बे तरी छ अहींया बे एका बे गुणिया त्रण छ एका छ अहींया त्रण दू छ बन्नेना परिणाम इक्वल छे। परिणामे प्राकृतिक संख्या माटे गुणाकारની ક્રિયા માટે જૂથના નિયમનું પાલન થાય છે। છેલ્લે મિત્રો આપણે જોઈએ ભાગાકાર તો ભાગાકારની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યા માટે જૂથના ગુણધર્મનું પાલન થશે નહીં। બિલકુલ આ જ રીતે પૂર્ણ સંખ્યા માટે જોઈએ સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન થશે બાદબાકી માટે જૂથના ગુણધર્મનું પાલન થશે નહીં ગુણાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થશે અને ભાગાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થશે નહીં। પૂર્ણાંક સંખ્યા તો એમાં પણ સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન થશે બાદબાકી માટે આ ગુણધર્મનું પાલન થશે નહીં ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થશે અને ભાગાકારની ક્રિયા માટે આ ગુણધર્મનું પાલન થશે નહીં। અને અંતમાં સમય સંખ્યાનું મિત્રો જોઈ લઈએ તો સમય સંખ્યા માટે સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થશે બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થશે નહીં ગુણાકાર માટે આ ગુણધર્મનું પાલન થશે જ્યારે ભાગાકાર માટે આ ગુણધર્મનું પાલન થશે નહીં। તો અહીં મિત્રો આપણે
સમય સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, એના સમૃદ્ધતાના નંબર બે ક્રમના, નંબર ત્રણ જૂથના ગુણધર્મોની ચર્ચા કરી.